आज वीडियो में जोवाना छे धोरण 12 कॉमर्स विषय अर्थशास्त्र तेमा आवतु चेप्टर 1 अर्थशास्त्र में आले जेम के विद्यार्थी मित्रों तमने खबर छे पार्ट 1 में आपणे आ भणी चुके छे। पार्ट 1 में मैं तमने प्रस्तावना अने आकृति ने आलेख नो अर्थ डिटेल्स में समझायो छे, सादी भाषा में तमने समझाई जाय ए रीते मने आशा छे तमे जोई लीधो हशे। जो न जोयो होय तो आ वीडियो ना एंड में तमने ए डी स्क्रीन पर मळी जशे। चलो फ्रेंड्स, वधु समय न लेता आज वीडियो की शुरुआत करिए। वीडियो की शुरुआत करता पहेला स्वागत छे तमारो सौनो आपणा सौनी यूट्यूब चेनल लर्न विथ समीर पर, ज्यां तमे सादी भाषा में तमने समझाई सरल भाषा में कॉमर्स ना घणा बधा एवा सब्जेक्ट शीखो छो, जेम के आपणे समझी शकीए इंग्लिश, गुजराती, पछी आपणे अर्थशास्त्र बीए, આપણે સ્ટેટ અકાઉન્ટ વગેરે વગેરે। ફ્રેન્ડ્સ, તો આ ચેનલ ઉપર તમને ઘણું બધું જાણવા મળે જ છે। જો તમે જૂના હોય તમને ખબર જ હશે, અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ ઓન કરી દેજો। કારણ કે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર છે અને આપણે અલગ અલગ પાર્ટ્સ બનાવેલ છે, અને આ તમે જોઈ રહ્યા છો સેકન્ડ પાર્ટ, અને આ પાર્ટ પછી થર્ડ પાર્ટ, ફોર, ફાઈવ, એટલે કેટલા બધા પાર્ટ્સ બની શકે છે હું તમને નાના નાના વિડીયોમાં ઘણી બધી ડિટેલ્સ આપવા માગું છું। તમે ડિટેલ્સની મદદથી આ પાર્ટ હંમેશા માટે યાદ રાખી શકો, એ પ્રમાણે તમને સાદી ભાષામાં સમજાવવા માગું છું। એટલે આના ઘણા બધા પાર્ટ્સ બની શકે છે, એ માટે તમે બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને કાલે કે પરમથી ગમે ત્યારે આનો વિડીયો અપલોડ થાય તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન આવી જાય। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ, સૌથી પહેલાં આપણે જો જ્યાં પહોંચ્યા હતા એનું નામ છે 1.1.1 અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ। તો ફ્રેન્ડ્સ, તમે તમારી ડિસ્પ્લે પર જોઈ શકો છો, હું વાંચું છું, વાંચ્યા પછી હું તમને સરળ ભાષામાં સમજાવીશ। તો જોઈએ અહીંયા સૌથી પહેલું કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એમ કહેવા માગે છે કે અર્થશાસ્ત્ર વિષય છે એ ખૂબ અઘરો છે, ખૂબ તો ન કહી શકાય, થોડોક ઘણો અટપટો છે, અઘરો છે। તો આ અઘરો છે તેને સમજવું તો પડે, તેને સમજવા માટે આકૃતિ અને આલેખ છે એ આપણને સરળ બનાવી દે છે। જે અર્થશાસ્ત્ર વિષય છે અઘરો છે તેને આકૃતિ અને આલેખની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે। સ્પષ્ટ મીન્સ કે એકદમ ચોકસાઈપૂર્વક આપણે તેને સ્પષ્ટતાથી સમજી શકાય છે। બીજું જોઈએ, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિવર્તનો જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આવૃત્તિ અથવા આલેખમાં જોઈ શકાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ તો તમને સમજાઈ ગયું હશે, પણ હજુ તમને સમજાવીશ, પણ અહીંયા જે તમારા માટે જો એક નવો શબ્દ કહેવાય એ છે વલણો। વિદ્યાર્થી મિત્રો, વલણો એટલે શું? તો વલણો એટલે કે સ્થિતિ, હજી હું તમને સાદી ભાષામાં સમજાવું તો કોઈ હાલત, જેમ કે આપણી દેશની કોઈ હાલત હોય તો એને આપણે કહી શકાય વલણ। તો અહીંયા આપણને બીજામાં એમ કહે છે કે અર્થશાસ્ત્રમાં આવતા, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિવર્તનો જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આવૃત્તિ અથવા આલેખમાં જોઈ શકાય છે। તો અહીંયા આપણને એમ કહે છે કે અર્થશાસ્ત્ર છે એમાં જેમ કે આપણા દેશમાં ગરીબી છે, બેરોજગારી છે, કે પછી વસ્તી વધારો છે, એના વર્ષ દરમિયાન તે ઉચ્ચ નીચ થતું હોય છે, જેમ કે બદલાતું હોય છે, તો આપણે આ એક જ આલેખમાં કે એક જ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ। પણ અહીંયા આપણને સ્પેશિયલ આલેખનું જ કહે છે, એટલે તમને ફક્ત આલેખ જ સમજાવું, તો અહીંયા આપણને આલેખનું કહે છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવું કે 2011માં ગરીબી ઓછી હોય અને 2012 કે 13 કે 14માં ગરીબી વધી ગઈ હોય, તો આ જે પાસેના સ્તંભ છે એ સ્તંભની મદદથી તમને ખબર પડી શકે કે કેટલી ગરીબી પહેલાં હતી ને કેટલી ગરીબી અત્યારે છે। એ રીતના આપણે આલેખની મદદથી આજે અર્થતંત્રના જે અઘરા છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું જોઈએ, ત્રીજામાં છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે। તો અહીંયા પણ એમ કહે છે કે અર્થતંત્રના જે વિવિધ ક્ષેત્રો છે, વિવિધ ક્ષેત્રો પણ કોઈ પણ હોઈ શકે છે, એ વિવિધ ક્ષેત્રોને જ આપણે સહેલાઈથી સમજી શકાય છે। પછી જોઈએ ચોથું, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદર્શિત ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એમ કહે છે કે અર્થતંત્રના એવા કેટલાક પરિબળો છે, જેમ કે મેં તમને હમણાં જ વાત કરી છે, હોઈ શકે છે ગરીબી, વસ્તી વધારો, બેરોજગારી, પછી વગેરે વગેરે જે આવે છે એના પરિબળ, એટલે કે જે બધા પરિબળ છે એ પરિબળની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો એ બધા આપણે અલગ અલગ સમયગાળાની વચ્ચેની સરખામણીએ કરી શકીએ છીએ। જેમ કે ફ્રેન્ડ, સરખામણી કહેવા માગે છે તો હું તમને સાદી ભાષામાં સમજાવું તો સમજી શકીએ કે 2010માં અને 2020માં ગરીબી અને બેરોજગારીનું જે પ્રમાણ હતું એ પ્રમાણ આપણે સમજી શકીએ છીએ સરખામણી દ્વારા,
આપણને ખબર પડી શકે કે આટલી વસ્તી વધારો કે ગરીબી આ દરમિયાન આટલી થઈ શકી છે સરખામણીને કારણે. હવે ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈએ, આગળ છે પાંચ અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા કે સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે અર્થશાસ્ત્ર છે એ કેટલી અઘરી બાબતો સમજાવવાને સમજવા માટે જે સમય બગડે છે અને જે શક્તિ પણ બગડે છે એનો આપણે બચાવ કરી શકીએ છીએ. તો કઈ રીતે? તો જે નિષ્ણાંતો છે કે જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને, અર્થતંત્રનો જે અભ્યાસ કરીને આપણી સામાન્ય પ્રજા સામે જે આકૃતિ કે આલેખ દ્વારા આપણને સમજાવવા માંગે છે, તો એ આકૃતિને આલેખને એ લોકોને લખવામાં કે દોરવામાં એટલી શક્તિ એ લોકોની બચે છે, એ લોકોનો સમય પણ બચે છે અને એ આકૃતિને આલેખ આપણે પણ સરળતાથી સમજી શકીએ છીએ, જેથી કરીને આપણો પણ સમય બચે છે અને સામેલો જે લખનાર છે તેનો પણ સમય બચે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આગળ છે છ અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે કેટલાક એવા અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો છે કે જે આકૃતિના આલેખની મદદથી ખૂબ સમજવામાં સરળ બને છે. માંગ છે, પુરવઠો છે વગેરે વગેરે, જે સંકોચનનો કે જે વિસ્તરણનો જે મોટો ખ્યાલ હોય એ ખ્યાલ આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. અને છે સમગ્ર લક્ષી પરિબળોમાં થતા વલણો સામાયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે, જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તન તથા વલણો સામાયિક શ્રેણી વધે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તન વલણો આલેખો દ્વારા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એમ કહે છે કે જે વલણો છે લાંબા ગાળાના ટૂંકા ગાળાના એ આપણે આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ, જેમ કે ખેતી ક્ષેત્ર પછી જેમાં ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો થયા હોય એ આપણે સરળતાથી આલેખ દ્વારા સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આજ માટે ફક્ત આટલું જ. આવતીકાલે આપણે જોવાના છીએ 1.1.2. તો બસ આજ માટે ફક્ત આટલું, તમે બેલ આઇકન ઓન કરી દેજો. જેમ જ ફ્રેન્ડ આ વિડીયો નથી, તમને કંઈક પણ જરૂરી માહિતી હજી તમને ન સમજવાની હોય તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, તેમજ હું તમને ત્યાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોલ દ્વારા પણ સમજાવી શકું છું. ચાલો ફ્રેન્ડ્સ મળીએ આવા જ ધમાકેદાર નોલેજેબલ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.